વાત એમ કરી બધાને કે આજે બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરશે હવે એક પછી એક વિદ્યાર્થીઓ આવે છે કે પોતાની પાસે અંગોરા સસલા છે અને પછી સસલા વિશે માહિતી પણ આપે છે કે તે સુંદર છે એની લાંબી રૂવાટી છે લોકોને એટલામાં સ્વેટર બનાવવા માટે ઉછેરે છે આ બધી વાત કરી ત્યારબાદ રોહન નામનો વિદ્યાર્થી આવે છે

બીજી વાંદરી વિશે કઈ માહિતી હોતી નથી વિદ્યાર્થીઓ પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછે છે કે ક્યાં રહે છે શું ખાય છે શું પહેરે છે આ બધો પ્રશ્નો મારો ગયરો વિદ્યાર્થીઓની અને ટીચરની પણ ઉત્સુકતા વધતી જ જાય છે છેવટે પિયાના ભાઈ અવિકને બોલાવવામાં આવે છે અને અવિકને ખ્યાલ આવે છે કે પોતાની બેન ખરેખર અત્યારે સકંજામાં ફસાઈ ગઈ છે અને આપણે આ યુનિટમાં એ જ જોવાનું છે કે અવિક પોતાની બહેન પિયાને આ મૂંઝવણમાંથી કેમ બહાર કાઢે છે ડીયર ફ્રેન્ડ્સ લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 5 રીડ નંબર 1 પેપર ધ ફેન્ટમ પેટ ડીયર સ્ટુડન્ટ્સ આફ્ટર વોચિંગ અ બ્યુટીફુલ ઇન્ટ્રોડક્શન ઓફ ધ યુનિટ નાઉ વી વિલ લર્ન ધ યુનિટ વર્ડ ટુ વર્ડ એન્ડ લાઇન ટુ લાઇન ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ આખો આ ડ્રામા છે એટલે ડ્રામા પહેલાં શું છે પ્લેસ આવતું હોય પડદો ખુલતો હોય અને પછી કોઈ દ્રશ્ય આવતું હોય એમાં આપણું આ દ્રશ્ય છે એ ક્લાસરૂમનું ઇટ ઇઝ અ ઇટ ઇઝ કેવોટિક આ દ્રશ્ય છે આ ક્લાસરૂમ છે એ કેવો છે ઘોંઘાટીઓ છે મચ શાઉટિંગ ખૂબ જ બૂમો પડે છે એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ ફ્લિંગ એટલે ફંગોડવું સિમિલર છે એનો ફ્લિંગ ઇઝ ઇક્વલ ટુ થ્રો ફ્લિંગિંગ છે એટલે થ્રોવિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલસ ચારે બાજુ પેપર અને પેન્સિલ એના થ્રો થાય છે મિત્રો આ વાતાવરણ ઉપરથી એવું લાગે છે આ બધા સ્ટુડન્ટ્સ પ્રાઇમરીના સ્ટુડન્ટ્સ હોવા જોઈએ કારણ કે તમારી જેવા હાયર સેકન્ડરીના સ્ટુડન્ટ્સ હોય તો આવી મજાક કરતા હોય એને વાતું હોય બીજી કોઈપણ પ્રકારની સડી સાઠીકડા હોય પણ આ પેપરના અને પેન્સિલના થ્રો ના કરતા હોય એટલે આ પ્રાઇમરીના વિદ્યાર્થીઓ છે સમજી લઈએ આપણે ટીચર એન્ટર્સ શિક્ષિકા પ્રવેશે છે લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન સૌ પ્રથમ તો દ્રશ્ય જોઈ અને લાચાર બની ગયા લુક્સ હેલ્પલેસલી જો હેલ્પલેસ હોય ને તો એડજેક્ટિવ બને એને વિશેષણ કહેવાય પણ હેલ્પલેસલી હોય તો એ બને એડવર્બ જુએ છે કેવી રીતે જુએ છે તો કે હેલ્પલેસલી જુએ છે ધેન વોક્સ ઇન બ્રેવલી દ્રશ્ય જોઈ એને ક્લાસમાં પ્રવેશવાનું મન તો નથી થતું પણ છતાંય હિંમત કરી અને વિથે સ્માઇલ અને હાસ્ય સાથે બહાદુરીપૂર્વક ટીચર ક્લાસમાં પ્રવેશે છે ટીચર સૈષ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન આ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ હવે જે કંઈ પ્રવૃત્તિઓ ચાલુ હતી એમાં તો એક મોમેન્ટ પોઝ એક ક્ષણનો વિરામ આવી ગયો પોઝ એટલે વિરામ સ્ટુડન્ટ્સને ખ્યાલ આવી ગયો કે ટીચર ક્લાસમાં આવી ગયા છે તો સ્ટુડન્ટ્સ બધા જ એકસાથે બોલ્યા ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા તમને ખ્યાલ હશે તમે પણ પ્રાઇમરીમાં હતા ત્યારે ગુડ મોર્નિંગ એ કેટલું લંબાવતા બસ એવું જ લંબાઈ જો આ વિદ્યાર્થીઓએ પણ ડેન ધ કે ઓશ કન્ટિન્યુસ ગુડ મોર્નિંગ કઈ મિસિસ ચાવલા આવી પણ ગયા અને છોકરાઓ તો પાછા પોતાનું જ કામ કરવા લાગ્યા પાછી ધાંધલ ધમાલ પેન્સિલ અને કાગળ એના છૂટા થ્રો ચારે બાજુ સ્ટુડન્ટ વન બોલ લો મેમ જોશથી લંબાઈ બાજુ લુક કે જુઓ દે આર સ્ટીલિંગ માય થિંગ્સ જો આ છોકરા મારી વસ્તુઓ ચોરી રહ્યા છે દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય હજી આગળ કાંઈ બોલે ને પેલા સ્ટુડન્ટ વન પાછો બોલ્યો મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે હજી આપણે શું કરશું જો આર વી ગોઈંગ ટુ ડૂબ છે ને ગોઈંગ ટુ વાળી રચના કહેવાય આપણા આપણે આ ટેન્સ લીધેલો છે એટલે ખાસ જોઈ લેજો જોવાનું બાકી હોય તો આ બાર ટેન્સ સિવાયની વાત છે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ સમજાવેલું છે કે ગોઈંગ ટુ રીતના કહેવાય અને ગોઈંગ ટુ હોય ને તો એનું ગુજરાતી પાછળ ન છ થાય સાંભળો ન છ એ કેવી રીતના હું એમ કહું આઈ એમ ગોઈંગ ટુ બાય એ કાર ટુમોરો તો હું આવતીકાલે એક કાર ખરીદવાનો છું ખરીદવાનો છું પાછળ ભવિષ્યકાળ હોય પણ વિલ ના આવે એમાં ગોઈંગ ટુ વાળી રીતના કહેવાય પર્સપેક્ટિવ ટેન્સ ગયા મેમ વોટ આર બી ગોઈંગ ટુ ડુ ટુ ડે આજે આપણે શું કરશું સ્ટુડન્ટ ટુ બોલો મેમ મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ કે મેડમ એ કે આજે તો છે ને આપણે કાંઈક રમૂજી કરીએ કાંઈક મજા આવે ને એવું કરીએ આમ ટીચર તો શું કરું ખબર છે નથી બિચારાને પણ એમ એક છે કે આજે ટીચર કંઈક મૂડમાં હતા એટલા માટે જ આ વિદ્યાર્થીઓ બધા એક પછી એક એને સૂચન બધા કરવા મચ ચિયરિંગ એટ ધીસ સજેશન આ સૂચન એવું ને કે આજે આપણે કંઈક મજા એવું કરીએ ત્યાં તો આમાં તો ખૂબ તાળીઓ પડી બરાબર છે કંઈક મજા એવું કે આજ કુજ તોફાની કરતા હે ટીચર્સ ઇઝ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ તો ડોમેસ્ટિકના સિમિલર બે આઈપા છે પેટ્સ પણ થાય અને હાઉસ હોલ્ડ પણ થાય કે આજે આપણે આપણા પાલતુ પ્રાણીઓ વિશે વાતો કરવાના છીએ ચર્ચા કરવાના છીએ ઇમિડિયેટલી તરત જ સૂન ધ ક્લાસ ઇઝ રોકડ ઓફ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ મતલબ મતલબ કે વિરોધ વર્ગ છે ને વિરોધના વંટોળથી એક્સેપ્ટ ફોર પિયા પિયા સિવાય જો આપણા પાઠનું મુખ્ય પાત્ર આ છે પિયા છોકરીનું નામ છે અને આપણા આ યુનિટની આ ડ્રામાની આપણા હિરોઈન છે એક્સેપ્ટ એટલે સિવાય મતલબ કે આ સૂચન છે ને પિયા સિવાય કોઈને ના પિયા હું સ્ટેન્ડ્સ એન્ડ ચિયર્સ એ તો ઊભી થઈ અને તાળીઓ પાડીને વા ટીચર વાહ મજા આવી ગઈ કે આજે આપણે આપણા પાલતુ પ્રાણીઓ વિશે વાત કરીએ સ્ટુડન્ટ બધા એક સાથે બોલ્યા નો નો દેટ સો બોરિંગ નહીં કે ટીચર આમ નહીં આ તો બોરિંગ કહેવાયમાં મજા જ ના આવે હવે છે ને આ સ્ટુડન્ટ બોલ સાંભળજો બધા સ્ટુડન્ટ્સ તો એક પછી એક સૂચન બધે આપે છે મતલબ નીચેના જે સાતેક સૂચન છે એ બધાય અલગ અલગ વિદ્યાર્થીઓ આપે છે જો એટલે બોલના સ્ટુડન્ટ્સ છે ભેગા બધા જો તો પેલો સ્ટુડન્ટ શું બોલ્યો નો નો દેટ સો બોરિંગ તો બીજો બોલ્યો સટઅપ પિયા સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ આઈ પિયા ચૂપ થઈ જાય કે પ્રાણી બનવાનું તું બંધ કરી દે કે યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ શું કહે એટલા માટે જ ને કે તું પ્રાણીની કોઈ જાણકાર છો એ કહે ને ચીડવેશ જો કે તું પ્રાણીની એક્સપર્ટ છો એટલા માટે કહેશ ને કે આપણે આવી ચર્ચા કરવી છે બીજું કોઈ બોલું નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ નહીં મેડમ એ કહે પ્રાણીઓ વિશે કંઈ જ નહીં વી ડીડ ધેટ ઇન ક્લાસ વન આપણે એક વખત આ પ્રવૃત્તિ કરેલી છે દેટ્સ ફોર કિડ્સ આ તો એ કહે નાના બાળકો માટે હોય છે એ કહે લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ ટીચર મહેરબાની કરીને કંઈક આપણે બીજું કરીએ તો પાછો એક છોકરો બોલ્યો લેટ્સ ગો ફોર એ પિકનિક ટીચર આપણે બધા પિકનિકમાં જઈએ તો આમ એક પછી એક વિદ્યાર્થી સૂચના પે જાય ટીચર બોલા કે ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ લેટ્સ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ વાક્ય બહુ મોટું છે પાછું કરીએ એકવાર જો અત્યાર સુધી ક્લાસમાં ચર્ચા થઈ હશે ના પણ શું થયું હોય કે ટીચરે માત્ર માહિતી આપી હોય બધા જ ટીચર આજે શું બોલે છે કે બાળકો આજે આપણે વાત તો આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ કરવાની છે પણ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ પણ આ જ ટોપિકને રસપ્રદ બનાવવા માટે લેટ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ કે તમારામાંથી જ કોઈ શરૂઆત કરશે ટેલિંગસ આપણને કહેશે એબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ આજે કંઈક જુદી રીતે ગયા કે તમારી પાસે તમારી ઘરે કોઈ પાલતુ પ્રાણી હોય ને એના વિશે તમારે વાત કરવાની છે વી વિલ સ્ટાર્ટ વિથ યુ ક્ષમા કે ક્ષમા આપણે શરૂઆત તારાથી કરીએ ત્યાં ક્ષમા બેન ઊભા થયા યસ

હાઉ ટુ રીમૂવ સ્ટેજ ફિયર આપણા પ્લે લિસ્ટમાં જોઈ લેજો બરાબર સ્ટેજ ફિયર કેમ દૂર કરવો સ્ટેજમાં કેમ બોલવું એના વિડીયો બહુ સરસ મૂકેલા છે આપણે એટલે શમા બોલી કે મારી ઘરે જે આવેલા છે કે તમારામાંથી મોટા ભાગના નસીબદાર છે એ કે કે જે મારી ઘરે આવી ગયા છે અને એ જાણતા હશે કે મારી પાસે શું છે આઈ હેવ ગોટ બન ચોક રેર રેર મતલબ ભાગ્યે જ જોવા મળે તેવા રેબિટ્સ આ સસલાનો પ્રકાર છે આ કેવા જો જો બતાવું તમને રેબિટ્સ રેબિટ્સ આવા આરિયા આરિયા છે આ જર્મની ફ્રાન્સ ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયામાં પણ જોવા મળે ઇન્ડિયામાં જોવા ને તમારે હિમાચલ પ્રદેશમાં જવું પડે જમ્મુ કાશ્મીર જવું તો વાંધો ના આવે ઉત્તરાખંડમાં જોવા મળે મતલબ જ્યાં બરફ પડતો હોય ને ત્યાં જોવા મળે અને ભગવાનની રચના જે એવી કરીશ ને કે એના શરીરમાં ચારે બાજુ રૂવાટી રૂવાટી રૂચા રૂચા હોય બરાબર ક્ષમા રાખીને બેઠીશ જો ઘરે જોઈ કે ને ચલો આપણે પાઠમાં આગળ વધી હવે એટલે ક્ષમા કહે છે દે આર હા આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એન્ગોરા રેબિટ્સ બંચ એટલે ઝુમખો થાય મતલબ કે બે ત્રણ કે ચાર પાંચ હોય ને તો બંચ કહેવાય ધે આર વેરી બ્યુટિફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર એને રૂવાટી પણ એકદમ સોફ્ટ એકદમ સુવાળી છે પોચી છે સો પીપલ બ્રીડ ધેમ બ્રીડ મતલબ થાય ઉછેરવું બ્રીડ એટલે ઉછેરવું તેથી લોકો તેને ઉછેરે છે ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ કે લોકો તેને સ્વેટર બનાવવા એમાં જે રૂવાટી નીકળે ને એ સ્વેટર બનાવવામાં કામ લાગે એટલા માટે લોકો તે ઉછેરે છે આ બધી માહિતી આપી ત્યાં સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ બોલ્યા યા મેમ

ઉ મેમ મી મેડમ હું મેડમ હું એવી રાડો પાડે છોકરા બધા ટીચર બોલ્યા યસ રોહન બોલેશ તો ઘણા બધા મેડમ હું બોલું હું બોલું પણ ટીચર તો હું કોઈ પણ એકને જ કેવું પડે ટીચર કહેશ રોહન ચાલ તારો વારો આવી એટલે રોહનભાઈ એ ભાવે છે રોહનભાઈ શું બોલેશ જો આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ અ રોટ મારી પાસે એ કે દુનિયાનો સૌથી ખોખાર કૂતરો સૌથી હિંસક કૂતરો મારી પાસે છે અને કૂતરાનું નામ છે રોટવ્હીલર મતલબ આ કૂતરાની જાત છે એમ હિઝ નેમ ઇઝ કિલર એનું જે ગુણ છે ને એ પ્રમાણે એનું નામ છે જો કિલર હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ આ તો ખૂબ જ ડેન્જરસ ખતરનાક કૂતરો છે એ કે બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ મને ખૂબ જ તાલીમ આપેલો છે સો હી ડઝ નોટ બાઇટ એની ઓફ અસ તે આપણને કોઈને અથવા અમારામાંથી કોઈને એ કરડતો નથી આ જ જોઈ લો આ છે રોટ વ્હીલર બરાબર ટીચર સેઝ થેન્ક યુ રોહન નેક્સ્ટ સ્ટુડન્ટ ટુ બોધ્યો આઈ હેવ ગોટ અ પેર ઓફ ક્વીન પર્શિયન કેટ કે મારી પાસે પર્શિયન કેટની ટ્વિન એટલે જોડકી છે બે એમ પર્શિયન કેટ્સ છે મારી પાસે માય અંકલ સેઝ મારે અંકલનું કહેવું એમ છે દે આર અ વેરી રેર કલર કે મારી પાસે જે કલરની છે ને કે એ કલર છે ને બહુ રેર છે મતલબ ભાગ્યે જ જોવા મળે તેવો અથવા દુર્લભ પણ થાય દુર્લભ કે જોવા જ ન મળે તેવું આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે મારે રોજ તેને બ્રશથી સાફ કરવી પડે છે ધૈર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ તેમના નામ સિલ્વર ને ગોલ્ડ છે બીકોઝ ધે આર સો પ્રેસિયસ તે ખૂબ જ મૂલ્યવાન છે અને ગોલ્ડ અને સિલ્વર પણ મૂલ્યવાન કહેવાય એટલા માટે નામ પણ એવા જ જાય જો એને સિલ્વર એન્ડ ગોલ્ડ હજી પાછા કેસ બરાબર ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇન્ડ મતલબ બાકીના બધા જ પ્રેઝન્ટેશન આપણે જોયું કે ક્ષમાએ વાત કરી રોહને વાત કરી સ્ટુડન્ટ્સ ટુએ વાત કરી મતલબ બધા પોતપોતાના પેટ્સ વિશે વાત કરતા હતા એવી રીતે બધા એક પછી એક આવતા ગયા અને ઇન માઇન્ડ એટલે કે મૂક અભિનય કર્યો મતલબ કે નાટક છે એટલે બધાએ વાત કરી હોય ને એવું રજૂઆત ન કરે પણ આપણને ઓડિયન્સને સંદેશો આપી દઈએ કે બધા આવી ગયા અને વાત કરી ગયા એક અભિનય ખાલી કહી રહો એઝ ગેટ્સ ગેટ્સઅપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ જેવી પિયા ઊભી થાય છે અને ઓડિયન્સ સાથે સીધી જ વાત કરવા સ્ટેજની નીચે આવે છે સી ઇઝ ટ્રબલ્ડ તેની થોડીક મુશ્કેલીમાં હોય ને એવું લાગ્યું લઈ કમ ઓન પિયા લેટ્સ હિયર એબાઉટ યોર પેટ્સ ઓન પિયા આવી જાય કે તારા પેટ્સ વિશે તારા પાલતુ કોઈ પ્રાણી વિશે અમને તું સંભળાવેર ઇઝ સાયલેન્સ એવરી વન ટર્ન્સ ટુ પિયા બધાની ઇંતેજારી હતી કે પિયા શું બોલશે શાંતિ છવાઈ ગઈ બધા પિયા તરફ વળી ગયા સ્ટુડન્ટ થ્રી કોઈ બોલ્યું શું બોલ્યું યસ પિયા વોટ્સ યોર પેટ પાછા બધા વાત કરતા હતા એટલે કે છે બેટ ધ બેસ્ટ સ્ટુડન્ટ થ્રી શું કે છે કે શરત થઈ ગઈ આપણે કે આનું પાલતુ છે ને એ બેસ્ટમાં બેસ્ટ હશે સ્ટુડન્ટ ફોર બોલ્યો કોઈ પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ આની પહેલા પણ મજાક મજાકમાં કોઈ સ્ટુડન્ટ કીધું હતું એટલે ફરી પાછું કહે છે કે પિયા પ્રાણીઓની એક્સપર્ટ ગોન પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ કે ચાલ પિયા કંઈક સંભળાવ એમ ન કહેતી કે મારી પાસે કોઈ પાલતુ પ્રાણી છે જ નહીં તો સ્ટુડન્ટ ફાઈ કોઈ બોલી લો સી હેઝ અ ડોગ કે તેની પાસે કૂતરો છે એ કે આઈ હેવ સીન ઇટ જે મજાક ચાલવું છે એટલે કહે છે મેં કૂતરો જોયેલો છે ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ હા તો જૂનો કોઈ એવો વૃદ્ધ એવો શેરીનો કુતરો છે ઇટ કેન હાર્ડલી વોક માંડ માંડ ચાલી શકે છે તો મચ બધા ખૂબ હસવા માંડ્યા માં સ્ટુડન્ટ સેઝ ત્યાં વિદ્યાર્થીઓ ભેગા થઈને બોલ્યા રિયલી પિયા શું સાચી વાત છે પિયા ઓનલી અસ્ટ્રીટ ડોગ માત્ર એક શેરીનો કૂતરો જ કે મે ઇટ્સ અ વુલ્ફ આ કૂતરો નહીં હોય વરુ હશે ઇન ડિસ્ગાઈઝ ડિસ્ગાઈઝ મતલબ છુપો વેશ થાય અને વેશમાં પણ કહેવાય કે હકીકતમાં આ કૂતરાના વેશમાં કોઈ વરુ હશે એ કે ટીટર્સ એનો સિમિલર થાય લાફ્ટર ઓલ અરાઉન્ડ મતલબ ચારે બાજુ હાસ્ય છવાઈ ગયું મતલબ કે બધા મસ્તી કરવા માંડ્યા આવે ટીટર્સ એટલે લાફના અર્થમાં ના હોય કોઈની ઠેકડી ઉડાડતા હોય ત્યાં ટ્વિટર શબ્દ વાપરી શકીએ આપણે બેટ સી ઇઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ માર શરત કહે કે તેની પાસે સૌથી એક્સાઇટિંગ કોઈ પાલતું પ્રાણી છે કમોન પિયા ટેલાસ કે ચાલ પિયા તું અમને કે તું બધા સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ આમ સંગીતમય રીતે ગાવા માંડ્યા કે પિયા 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 એમ બધા સંગીતમય રીતે એક સાથે જ બધાય

આ ત્રણ ટોપિક ભેગા શીખવાના આવશે કે જેવી તેણી ત્યાં પહોંચે છે કે તરત જ એવરી વન ઇઝ ક્વા બધા શાંત થઈ જાય છે ટીચર સેઝ ગોન પિયા વી વુડ લવ ટુ હિયર ઓલ એબાઉટ યોર પેટ ટીચર પણ આવી ગયા શરૂ પિયા એ કહેવાય અમને તમારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે વી વુડ લવ જ્યાં વીડી હોય ને મિત્રો તો વી હેડ પણ આમ લખાય અને વી વુડ પણ આમ લખાય તો જોવાનું આપણે અહીંયા અહીંયા લવ છે તો છે ને આ વી વુડ હોય જો લવ ડ હોય તો વી હેડ હોય કારણ કે હેડ પછી ભૂતકુદંત આવે અને વુડ પછી મૂળરૂપ આવે એટલા વી ડી હોય ને તો વી હેડ છે કે વી વુડ છે એ જોવું હોય તો બાજુમાં જોઈ લેવાનું જો કે નોંધ કરવી હોય તો કરી લેજો ખાસ કે વી ડી પ્લસ મૂળરૂપ બરાબર વી વુડ અને વી ડી પ્લસ ભૂતક્રુદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વી થ્રી બરાબર વી હેડ અહીંયા મૂળરૂપ છે એટલે વી વુડ હોય કે ગોન પિયા આગળ વધી કે અમને બધાને તારા પાલતુ વિશે સાંભળવાનું ગમશે પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી સરસ શબ્દ છે આ ઇન ઓડિબલી મતલબ કે લગભગ ન સંભળાય ને તેવા અવાજમાં ઓડિ અને મૂડ્સ ઓડિબલ છે અને સ્ટેજ પર બોલતા હોય ને તો એમ પૂછે ઘણી વાર એમાં ઓડિબલ મતલબ શું તમે બધા જ મને સાંભળી શકો છો પણ ઓડિબલ ઉપરથી શબ્દ આવ્યો ઓડિબલી અને એના ઉપરથી એનો ઓપોઝિટ બહેનો ઇન ઓડિબલી ન સંભળાય તે રીતે આઈ હેવ કોઈને સંભળાય નહીં એમ બોલી તો બધા જ સ્ટુડન્ટ એક સાથે બોલા વી કાન્ટ હિયર યુ કે અમે તને સાંભળી જ નથી શકતા અમને સંભળાતું જ નથી સ્પીક અપ લાઉડર પિયા કે પિયા મોટેથી બોલ બસ મિત્રો હવે પિયા આગળ શું બોલે છે એ બધું જ આપણે પાર્ટ ટુમાં જોઈશું અહીંયા આપણે યુનિટ નંબર ફાઈવ રીડ નંબર વનનો પાર્ટ વન પૂરો કરીએ વંદે માતરમ ભારત માતા કી જાય